समाचारमां आगळ वात करीए तो अमदावाद जिल्लाना धोळका पासेना साथळ अने सहिज गामना खेतरोमां वर्षोथी पाणी भरावानी समस्या छे। सामान्य एवा वरसादमां पण अहींना खेतरोमां पाणी भराई जाय छे। अहींना खेडूतोए तंत्रमां अनेकवार रजूआतो करी होवा छतां पाणी निकालनी कामगीरी कराती नथी। આ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા હજારો વીઘા જમીનમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે તો તંત્ર ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવે એવી માંગ કરવામાં આવી છે। વર્ષોથી સરકારમાં રજૂઆત કરવા છતાંય जे साथरथी खात्रीपुर कांस निकालनु काम छे ए वर्षोनो प्रश्न अमारो होवा छता पण कांसनु काम थतु नथी। दस वर्षथी आ प्रश्न अमे रजूआत करवा छता आ बेरा अने मूंगा तंत्रने काने कोई वात ज पहोंचती नथी। अधिकारीओने रजूआत करवा छता पण कंई सांभळता नथी। पाणीनो प्रश्न अमारे लगभग घणा वर्षोथी छे, आनो कोई निकाल आवतो नथी अने हजारो वीघामां आ डांगरनું વાવેતર થયેલું એનું નુકસાન છે, બરાબર લાખો રૂપિયાનું નુકસાન છે અને દર વર્ષે આવીને આવી પરિસ્થિતિ રહે છે। અમે સરકાર જોડે એવી માગણી કરીએ છીએ કે આનો પાણીનો નિકાલ કોઈ બી રીતે કઈ રસ્તો કરી અને એનો નિકાલ કરે અને જે ખેડૂતોનું નુકસાન છે એનું થોડું ઘણું જે વળતર આલે। ઘણા વર્ષોથી લગભગ પાણીનો નિકાલ કાંસ સાથળ ગામથી ખાતરીપર સુધીનો નિકાલ કાંસની રજૂઆત સરકાર ને ઘણી બધી વાર લગભગ 10 વર્ષથી તો અમે કરી રહ્યા છીએ, એક પણ વખત આ નિકલકાં સાફ થયો નથી। અને સરકાર વિકાસ કરી રહી છે, વિકાસ અહીંયા તમે રૂબરૂ આવીને જુઓ તો ક્યાં વિકાસ છે બતાવો। સરકાર ઘોર નિંદ્રામાં સૂઈ રહી છે, એમ કે તમે જાગી અમારા સાથળ ગામની હાલત આવીને જુઓ। લગભગ 1000 વીઘા જમીન છે, વીઘે 8-10 હજાર રૂપિયા ડાંગરનો ખર્ચો લાગે છે। 1000 વીઘા જમીનની ડાંગર અત્યારે પાણીની અંદર પૂરેપૂરી ફેલ થઈ ગઈ છે ખેતી।